नमस्कार मित्रों, तमारो हार्दिक स्वागत छे। आजे बात करीशुं सामाजिक विज्ञान धोरण 6 ना आईएमपी मोस्ट आईएमपी जे मित्रों एमसीक्यू छे, दरेक स्पर्धात्मक परीक्षाओं माटे खूब उपयोगी छे। मित्रों दरेके दरेक जे स्पर्धात्मक परीक्षाओं लेवामां आवे छे तेमां सामान्य ज्ञानना जे छे ए प्रश्नों पूछाता होय छे, अने एमां धोरण 6 थी लईने 10 ना सामाजिक विज्ञानना जे प्रश्नों छे ए मित्रों घणा बधा पूछाता होय छे। तो आपणे आजे एमसीक्यूनी वात करीशुं। ए पेला चेनलनी अंदर प्रथम वखत आव्या छो तो चेनलने सब्सक्राइब करी लेजो, जेथी करीने मित्रो धोरण 6 थी लईने 10ना सामाजिक विज्ञानना तमाम पाठ वाइज आपणे जे एमसीक्यू बनावेला छे एनो लाभ तमने मळी रहे। आ उपरांत बाजूमां आपेला बेल आइकनने अंदर ऑल नोटिफिकेशन करी देजो, जेथी करीने ज्यारे पण अमे विडियो अपलोड करीए त्यारे सौथी पहेला तमारा मोबाइलनी अंदर नोटिफिकेशन आवी जाय। હવે વાત કરીશું મિત્રો પાઠ નંબર 1 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 નો, ચાલો ઇતિહાસ જાણીએ। એ પહેલા મિત્રો આ જે એમસીક્યુ છે એ મારા મિત્ર જે ચિરાગભાઈ પંડ્યા છે એમના દ્વારા બનાવવામાં આવેલા છે। વાત કરીશું પ્રથમ પ્રશ્ન નંબર 1, આપણને ઇતિહાસ શાની માહિતી આપે છે? તો ઇતિહાસ આપણને માનવ સમાજની અને ભૂતકાળની માહિતી આપે છે। પ્રશ્ન નંબર 2, ભૂતકાળની મદદથી આપણે શું જાણી શકીએ છીએ? તો વર્તમાનને જાણી શકીએ છીએ। પ્રશ્ન નંબર 3, ઇતિહાસ આપણને કઈ કઈ બાબતની માહિતી આપે છે? તો મિત્રો અનેક યુગોના માનવ જીવનની રીત રિવાજો, માન્યતાઓ, ખોરાક અને પોષક વિશેની માહિતી આપે છે। મિત્રો એના પછીનો પ્રશ્ન છે કે ઇતિહાસ જાણવાના સાધનો કયા કયા છે? તો તામ્રપત્ર, તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, સિક્કાઓ વગેરે જે છે એ ઇતિહાસ જાણવા માટેના સાધનો છે। પ્રશ્ન નંબર 5, હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની છાલનો ઉપયોગ કરીને બનાવાતા પત્રોને શું કહે છે? તો એને ભોજપત્ર કહે છે। મિત્રો આ ભોજપત્ર જે છે એ ભુર્જ નામના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતા હતા અને આ વૃક્ષો જે છે એ હિમાલયની અંદર થાય છે। આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 6, અભિલેખો કોને કહેવાય છે? તો ધાતુ કે પથ્થર પર કોતરેલું લખાણ એટલે અભિલેખો। પ્રશ્ન નંબર 7, તાંબ્રપત્ર એટલે શું? તો ત્રાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એને મિત્રો તામ્રપત્ર કહે છે। પહેલાંના સમયની અંદર રાજાઓ એકથી બીજા રાજાને સંદેશો મોકલવા માટે ખાસ તામ્રપત્રનો ઉપયોગ કરતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો તાડપત્ર અને ભોજપત્ર। પ્રશ્ન નંબર 9, હસ્તપ્રત એટલે શું અથવા તો હસ્તપ્રત કોણને કહેવાય છે? તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ લખવામાં આવતું હતું તેને મિત્રો હસ્તપ્રત કહેવાય છે। પ્રશ્ન નંબર 10, ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી ક્યાંથી મળે છે? તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ લખવામાં આવેલા છે તેના દ્વારા માહિતી મળે છે। મિત્રો દરેક પરીક્ષાની અંદર ઇતિહાસ વિશેના જે છે એ પ્રશ્નો હોય જ છે, અને આપણે આની અંદર જે આ સિરીજ આજથી ચાલુ કરી છે એમાં સ્ટેપ બાય સ્ટેપ ધોરણ 6 થી લઈને 10 સુધીના તમામ એમસીક્યુનો સમાવેશ કરવાના છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ થયું છે તે હસ્તપ્રતો પ્રતો ક્યાં સચવાયેલી છે? તો મંદિરો અને મઠોની અંદર સચવાયેલી છે। પ્રશ્ન નંબર 12, તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે લખાણ લખવામાં આવ્યું છે તે કઈ ભાષાની અંદર છે? તો મિત્રો આ લખાણ જે છે એ 3 ભાષાની અંદર છે, સંસ્કૃત, તમિલ અને પ્રાકૃત ભાષાની અંદર લખાયેલું છે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 13, કવિતા, વાર્તાઓ, નાટકો તેમજ મહાકાવ્ય શેના ઉપર લખેલા મળી આવ્યા છે? તો તાડપત્ર અને ભોજપત્ર ઉપર મિત્રો લખેલા મળી આવ્યા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, પ્રાચીન સમયના રાજાઓ અભિલેખો ઉપર શું કોતરાવતા એટલે કે લખાવતા હતા? તો રાજ્ય વિશે, મેળવેલા વિજયો વિશે, ધર્મ અને સંસ્કૃતિ વિશે તેઓ લખાણ લખાવતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, ભારતનો કયો શિલાલેખ ખૂબ જાણીતો છે? તો મિત્રો જવાબ આવશે સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે એ ભારતની અંદર ખૂબ જાણીતો છે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રાચીન સમયના રાજાઓ વહીવટી તંત્ર અને દાનની માહિતી શેના ઉપર લખાવતા હતા? તો જવાબ આવશે કે ત્રાંબાના પત્રા ઉપર એટલે કે તામ્રપત્ર ઉપર લખાવતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 17, શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો ઉત્તર ગુજરાતના મિત્રો પાટણ શહેરની અંદર, પાટણ જિલ્લાની અંદર આ લાઇબ્રેરી આવેલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 18ની વાત કરીશું તો LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર મિત્રો નવરંગપુરાની અંદર
એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કોબા ગાંધીનગરની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 20, ભારતમાંથી પંચમાર્ક સિક્કાઓ કયા સમય દરમિયાન મળી આવ્યા? તો ઈસવીસન પૂર્વની 5મી સદીની અંદર આ પંચમાર્કના જે સિક્કાઓ છે એ મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 21, કયા સિક્કાઓને સૌથી જૂના સિક્કા કહેવાય છે? તો પંચમાર્કના જે સિક્કાઓ છે એમને સૌથી જૂના સિક્કાઓ કહેવાય છે. પ્રશ્ન નંબર 22, પંચમાર્ક સિક્કા એટલે શું? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપીને જે સિક્કા બને તેને પંચમાર્ક સિક્કા કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓના નામ જણાવો. તો મિત્રો, જે પ્રવાસીઓ ભારતની અંદર આવ્યા હતા એમના નામ છે મેગ સ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુએન શાંક. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કોણ કરે છે? તો પુરાતત્વવિદ અને ઇતિહાસકારો જે છે એ ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. પ્રશ્ન નંબર 25, ઇન્ડિયા શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો મિત્રો, ઇન્ડસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. પ્રશ્ન નંબર 26, ઇન્ડસ શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય છે? તો ઇન્ડસ એટલે સિંધુ, અને સિંધુ નદી ઉપરથી શબ્દ ઉતરી આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 27, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો સિંધુ નદીથી પરિચિત હતા. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો મિત્રો, ખાસ તમારે યાદ રાખવાનું છે કે ઈરાનીઓ જે હતા એ સિંધુ નદીને હિન્ડુસ કહેતા હતા, જ્યારે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ઇન્ડસ કહેતા હતા, અને એના ઉપરથી ઇન્ડિયા શબ્દ ઉતરી આવ્યો છે. પ્રશ્ન નંબર 30, ઈરાનીઓ અને ગ્રીસના લોકો સિંધુ નદીના પ્રદેશના સંપર્કમાં ક્યારે આવ્યા હતા? તો આશરે મિત્રો 2500 વર્ષ પહેલાં એના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 31, સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખવામાં આવતો હતો? તો ઇન્ડિયાના નામે ઓળખવામાં આવતો હતો. પ્રશ્ન નંબર 32, આપણા દેશનું નામ ભારત એવું આપણને શેમાંથી જાણવા મળે છે? તો એ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. પ્રશ્ન નંબર 33, ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો ઈસુ ખ્રિસ્ત. પ્રશ્ન નંબર 34, ઈસવીસન એટલે કે એડી એનો ડોમિની એટલે શું અને તેનો અર્થ જણાવો. તો ઈસવીસન એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. ઈસુ ભગવાન જે થઈ ગયા એમનો મિત્રો જન્મ થયો ત્યાર પછીના વર્ષો. ત્યારબાદ ઈસવીસન પૂર્વે, તો બીસી એટલે શું? તો અર્થ જણાવો. તો મિત્રો, ઈસવીસન પૂર્વે એટલે બીસી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો. એડી એટલે શું અને તેનું પૂરું નામ જણાવો. તો એડી એટલે મિત્રો એનો ડોમિની એનું પૂરું નામ થાય છે. બીસી એટલે શું તેનું પૂરું નામ જણાવો. તો બિફોર ખ્રિસ્ત. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 38, સમયના સંદર્ભમાં સીઈ એટલે શું? તો કોમન ઈરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. ત્યારબાદ સમયના સંદર્ભમાં બીસી એટલે શું? તો બિફોર કોમન ઈરા એટલે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે અથવા તો પહેલાં. પ્રશ્ન નંબર 40, એનો ડોમિની શબ્દો મૂળ કઈ ભાષાનો છે? તો મિત્રો, ગ્રીક ભાષા જે છે એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે, એટલે કે મૂળ ભાષાની વાત કરીએ તો ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો ડોમિની શબ્દનો અર્થ શું થાય છે? તો મિત્રો, ભગવાન જે થઈ ગયા છે એ સમયનો વર્ષ એટલે કે ઇન ધ યર ઓફ ગોડ. તો દાખલા તરીકે અત્યારે આપણે 2021 લખવું હોય તો આપણે એની આગળ શું લખીએ? એડી. એડી 2018, 2019, 20 એવી રીતે લખી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 42, શિલાલેખ એટલે શું તેનો અર્થ જણાવો. તો મિત્રો, પથ્થર ઉપર કોતરીને લખાયેલો લેખ. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, બાદશાહ ઔરંગઝેબ. તો બાદશાહ ઔરંગઝેબ જે હતો એણે મિત્રો અંગ્રેજોને વેપાર માટે સુરતની અંદર પરવાનગી આપી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 44, કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો અભિલેખો ઉપર લખાયેલા જે લખાણો છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. પ્રશ્ન નંબર 45, અભિલેખ એટલે શું? તો પથ્થર કે ધાતુ ઉપર કૂતરાયેલું લખાણ. મિત્રો, આ પછી ભાગ 2 જોવા માંગતા હો તો અહીં સીધી જ ક્લિક કરી અને તમે ભાગ 2 જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.